Explore yourself back to back online classes live from Puravjit sir. Aaj hi subscribe kare Smart Classes Gandhinagar online study. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા, આપ સૌનું યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે કરંટ અફેર્સ આધારિત કેટલાક અગત્યના મુદ્દાઓની પ્રશ્નોત્તરીના આધારે ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો કયા કેન્દ્રીય મંત્રીને ચોથા વાર્ષિક કાર્નોટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય રેલવે તથા કોલસા મંત્રી પિયુષ ગોયલને આ ચોથા કાર્નોટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર એ ઉર્જા ક્ષેત્રનો સૌથી મહત્વનો પુરસ્કાર છે અને તે ક્લેનમેન સેન્ટર ફોર એનર્જી પોલિસી પેન્સિલ્વેનિયા સ્કૂલ ઓફ ડિઝાઇન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો સવાલ, કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે કયા રાજ્યમાં CPRI એટલે કે સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આધારશિલા મૂકી? તો વિદ્યાર્થી મિત્રો, એ રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર અને આ આધારશિલા મહારાષ્ટ્રના નાસિક ખાતે મૂકવામાં આવી. ત્યારબાદનો સવાલ, તો અમેરિકાની કઈ યુનિવર્સિટીના શોધકર્તાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા પર આધારિત પ્રણાલી વિકસાવી? તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિવર્સિટીનું નામ છે કોલંબિયા યુનિવર્સિટી. મિત્રો, આ પ્રણાલી એ વિચારોનું સીધે સીધું વાણીમાં રૂપાંતર કરી શકે છે અને એટલા જ કારણસર તે ન બોલી શકનાર વ્યક્તિઓને વાતચીત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ એક અગત્યનો સવાલ, તો સંયુક્ત આરબ અમીરાત તથા સાઉદી અરબની કેન્દ્રીય બેંકો દ્વારા કઈ ડિજિટલ મુદ્રા શરૂ કરવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, આ ડિજિટલ મુદ્રાનું નામ છે અબેર. પણ મિત્રો, ખાસ એક અગત્યની માહિતી કે સંયુક્ત આરબ અમીરાતનું ચલણ કયું છે? તો ડરહમ, જ્યારે સાઉદી અરબનું ચલણ છે સાઉદી રિયાલ. ત્યારબાદનો સવાલ જોઈએ, તો હજયાત્રીઓ માટે હજયાત્રા પરની GST 18% ઘટાડી અને કેટલી કરવામાં આવી? તો મિત્રો, હજયાત્રા પરની GST 18% ઘટાડીને 5% કરી દેવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમામે તમામ નાગરિકો જે પણ જે પહેલાં 18% GST કારણે પોતાની હજયાત્રાની ઈચ્છા પૂર્ણ નહોતા કરી શક્યા, હવે તેઓ આ 5% GST થઈ જવાના કારણે પોતાની હજયાત્રાની ઈચ્છા પૂર્ણ કરી શકશે. ત્યારબાદનો સવાલ જોઈએ, તો 29 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે સંપન્ન થનાર વિશ્વની સૌથી મોટી સાયક્લોથોનનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી મોટી સાયક્લોથોનનું નામ છે સ્વચ્છ ભારત યાત્રા. આ યાત્રા દરમિયાન ઇટિંગ સેફ, ઇટિંગ હેલ્ધી, ઇટિંગ ફોર્ટિફાઈડ, ઇટ નો ફૂડ વેસ્ટ જેવી ઘણી બધી હકારાત્મક માહિતીઓ લોકોના સુધી પહોંચાડવામાં આવી હતી. મિત્રો, આ યાત્રાનું આયોજન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI દ્વારા કરવામાં આવ્યું હતું અને આ યાત્રા 16 ઓક્ટોબર 2018 રોજ ભારતના મુખ્ય 6 કેન્દ્રો ખાતેથી શરૂ થઈ હતી અને વિદ્યાર્થી મિત્રો, તેમાં 7500 જેટલા સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો. મિત્રો, એક પ્રશ્ન આપણે ઉપર જોઈ ગયા કે હજયાત્રા પરની GST 18% ઘટાડી અને કેટલી કરી? તો 5%. તો આ માહિતી એટલે કે આ વાતની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી હતી? તો ખાસ યાદ રાખજો, આ માહિતી એ કેન્દ્રીય લઘુમતી વિષયના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો મિત્રો સવાલ જોઈએ, તો કેન્દ્ર સરકારે PhD વિદ્યાર્થીઓને મળવાપાત્ર રિસર્ચ ફેલોશીપમાં કેટલો વધારો કર્યો? તો મિત્રો, આ રિસર્ચ ફેલોશીપની અંદર રૂપિયા 6000નો વધારો કરવામાં આવ્યો. એટલે કે પહેલાં તેઓને ફેલોશીપમાં પ્રતિ માસ રૂપિયા 25000 મળતા હતા, જેના બદલે આ વધારા બાદ હવે તેઓને પ્રતિ માસ રૂપિયા 31000 ચૂકવવામાં આવશે. ત્યારબાદનો સવાલ, કે કયા રાજ્યએ પ્રોજેક્ટ ગૌશાળા અંતર્ગત 4 મહિનામાં 1000 ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો? તો વિદ્યાર્થી મિત્રો, આ રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. અને છેલ્લો એક સવાલ જોઈએ, તો આજથી સંસદમાં કયા સત્રની શરૂઆત થઈ? તો વિદ્યાર્થી મિત્રો, આજથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઈ અને આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલ દ્વારા આઝાદ ભારતનું 13મું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક માહિતી ખાલી કહી દઉં, તો સંસદની અંદર સામાન્ય રીતે કેટલા સત્રો મળતા હોય છે? તો 3 સત્રો. બજેટ સત્ર કે જેનો સમયગાળો હોય છે ફેબ્રુઆરીથી મે,
ચોમાસું સત્ર કે જેનો સમયગાળો હોય છે જુલાઈથી સપ્ટેમ્બર, અને શિયાળુ સત્ર કે જેનો સમયગાળો હોય છે નવેમ્બરથી ડિસેમ્બર. એટલે કે પરીક્ષામાં જો કદાચ કોઈ પ્રશ્ન એ રીતે પૂછાય કે કયું સત્ર સૌથી વધારે લાંબુ ચાલે છે, તો મિત્રો એ લાંબુ ચાલનારું સત્રનું નામ છે બજેટ સત્ર, અને સૌથી ટૂંકામાં ટૂંકું જો કોઈ સત્ર હોય તો શિયાળુ સત્ર. ત્યારબાદ મિત્રો એક સત્રનું નામ કહી દઉં, લેમડેક. આ લેમડેક સત્ર કે જેને આપણે ગુજરાતીમાં છેલ્લા સત્ર તરીકે ઓળખી શકીએ છીએ. તો જ્યારે લોકસભાની ચૂંટણી દ્વારા નવા સભ્યો ચૂંટાય તે પહેલાંની જૂની લોકસભાના સભ્યોનું જે છેલ્લું સત્ર મળતું હોય છે તેને આપણે લેમડેક સત્ર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આજના અગત્યના કરંટ અફેર્સ આધારિત પ્રશ્નોની. જો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો મિત્રો જરૂરથી લાઇક કરજો, તમારા જેવા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સુધી તેને શેર કરજો, અને તમે દરરોજ આવા કરંટ અફેર્સ આધારિત વિડીયો લેક્ચર મેળવવા માગો છો તો આજે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા તમામે તમામ વિડીયોની નોટિફિકેશન સમય પર મળતી રહેશે. તો ચાલો મિત્રો રજા લઉં છું, ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.